गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एमपीएस ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 માં વિષય ગણિત માં ચેપ્ટર નંબર 3 માં આગળ જવાના છે। ગઈકાલ સુધીમાં આપણે ઉદાહરણ નંબર 1 સુધી જોયું હતું, આજે આપણે શરૂઆત કરવાના છે ઉદાહરણ નંબર 2 થી। તો ઉદાહરણ નંબર 2 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 205 પર 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે। विद्यार्थी मित्रों, जारे पदार्थ की ऊंचाई 14 मीटर छे, पदार्थ की ऊंचाई कितनी छे 14 मीटर, त्यारे तेना परछाया की लंबाई छे 10 मीटर। त्यारे परछाया की लंबाई आपका मावे छे आपने 10 मीटर। अगर बच्चे आज परिस्थिति में एक वृक्ष ना परछाया की लंबाई 15 मीटर छे, चलो कोई बीजो वृक्ष छे तेरी परछाया की लंबाई आपेली छे आपने 15 मीटर। तो वृक्ष की ऊंचाई शोधो। तो वृक्ष की ऊंचाई शोधवा માટે આપણે તે વૃક્ષની જ્યારે લંબાઈ 15 મીટર છે પડછાયાની, ત્યારે તે વૃક્ષની ઊંચાઈ ધારો કે હું અત્યારે x કહી દઉં છું। હવે જેમ તેની તે જ પરિસ્થિતિમાં છે ને, જેમ વૃક્ષ ઊંચો થશે તેમ તેમ લંબાઈ પડછાયો પણ વધશે, બરાબર। અત્યારે હું અને મારો ભાઈ કે મારો તમે કોઈ અહીંયા બાજુમાં ઊભો હોવ, બરાબર, અને કોઈ સૂર્યનો પ્રકાશ આપણી ઉપર પડે તો પડછાયો છે। હું લાંબી હોઉં તો મારો પડછાયો લાંબો પડે, તમે લાંબો હોય તો તમારો પડછાયો મારા કરતાં લાંબો। તો આવી રીતે જે વૃક્ષ ઊંચો છે એનો પડછાયો લાંબો હશે। ચલો, એનો મતલબ એમ થયો કે વસ્તુ કેવી છે, બંને વસ્તુ સમપ્રમાણમાં। તો અહીંયા હું કહું x1 બરાબર 14 અને y1 બરાબર 10 અને x2 બરાબર x અને y2 બરાબર 15। હવે આ બંને વસ્તુ સમપ્રમાણમાં હોવાથી હું કહી શકું x1 ना चे, y1 बराबर x2 ना चे, y2 चल। विद्यार्थी मित्रों, अहीं सुधी लिखा पछी आपणे तेनी बधी किंमत आपणे मुके दे आपणने मात्र वृक्ष नी ऊंचाई जोडवानी कीधी छे, x मात्र गोतवानो रहेशे। बधानी किंमत तेना कीधी, x1 नी किंमत छे 10, x2 नी किंमत छे 1, अने y2 नी किंमत छे 15। हवे मारे x बराबर 21 मीटर। वृक्ष की ऊंचाई आपने मीटर में आपेली होती, x बराबर मैंने जवाब मळशे 21 मीटर। ત્યાર પછી છે ઉદાહરણ નંબર 13। 3 જો 12 જાડા કાગળનો વજન 40 ગ્રામ હોય। વિદ્યાર્થી મિત્રો, 12 જાડા કાગળ, કાગળની સંખ્યા અને કાગળનો વજન 12 જાડા કાગળ છે, તેનું વજન આપણને કહેવામાં આવે છે 40 ગ્રામ। ત્યારે તો આવા કેટલા પ્રકારના કાગળનું વજન 2 બના કિલોગ્રામ થાય। ચલો, બીજાનો પણ વજન આપેલી છે મને અને કાગળની સંખ્યા શોધવાની છે। તો કાગળની સંખ્યાનો x કહી દો। અહીંયા આપણને આ વસ્તુ ગ્રામમાં કીધી છે, જ્યારે અહીંયા કિલોગ્રામમાં કીધી છે, તો કિલોગ્રામને મારે ગ્રામમાં ફેરવવું પડે, શું ફેરવવું પડે, ગ્રામમાં। તો 2 વત્તા બરાબર કેટલા કિલોગ્રામ થશે, 2 તો 4, 4 ને 5, 5 ના છેદમાં 2 કિલોગ્રામ। પરંતુ ઉપર વજન અહીંયા ગ્રામમાં આપેલું હોવાથી કિલોગ્રામને પણ મારે ગ્રામમાં ફેરવવું પડે, કિલોગ્રામને પણ મારે ગ્રામમાં ફેરવવું પડે। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 5 ના છેદમાં 2 બરાબર કેટલા, તો કે તેને 1000 વડે ગુણવું પડે। તો અહીંયા શું થશે, 500 ગુણ્યા 2 એટલે 1000, 25 અને બીજા 2 શૂન્ય, તો કેટલા ગ્રામ મને જોવા મળ્યા, 2500 ગ્રામ। કેટલા ગ્રામ, 2500 ગ્રામ। શા માટે મારે ગ્રામમાં ફેરવવું પડ્યું, તો કે ગુણોત્તરમાં મને બંનેનો વજન કેવો જોવા મળવો જોઈએ, બંનેના માપના એકમો કેવા હોવા જોઈએ, એક સરખા, બંનેના માપના એકમો મને એક સરખા મળવા જોઈએ। ચલો, x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2, અને x1 y1 x2 ને y2 લખતી નથી, ડાયરેક્ટ કહી દઉં છું। ચલો, x1 ની જે
જગ્યા શું આવશે 12 y1 ની જગ્યાએ 40 x2 છે x અને y2 છે 25 x ની કિંમત મેળવવી છે x ને મેળવો એની નીચે છે એ સામેની બાજુનો ગુણાકારમાં અને છેદમાં 40 શૂન્ય શૂન્ય ઉડી ગયા અને 4 તેરી 5 25 તેરી 75 અને આ એક શૂન્ય તો x બરાબર મને જવાબ આવશે 750 કાગળનો વજન 750 કાગળનો વજન 2.5 કિલોગ્રામ થશે ત્યાર પછી જોઈએ છીએ ઉદાહરણ નંબર 4 એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો કોઈ રેલગાડી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 5
उदाहरण नंबर 5 नक्शामां प्रदर्शित प्रमाणमां 1-3 ने पाछळ कुल આપણને જોવા મળે છે 7-0 એટલે કે 3 કરોડ જેવું છે। નક્શામાં બે શહેર વચ્ચેનું અંતર 4 સેમી હોય તો વાસ્તવિક અંતર શું હોય? વિદ્યાર્થી મિત્રો નક્શો તો આપણે પણ જોયો છે બરાબર ને। હવે તમે જોઈ શકો છો નક્શામાં આપણે પ્રમાણ માપ લેતા હોઈએ છીએ। આલેખમાં પણ આપણે જોયું હતું આલેખ દોરતી વખતે આપણે પ્રમાણ માપ લેતા હતા કે 1 સેમી બરાબર કેટલી સંખ્યા છે। તો જ્યારે નક્શો દોરવામાં આવે છે ત્યારે તેમાં પણ એક પ્રમાણ માપ લેવામાં આવે છે કે અહીંયા 1 સેમી બરાબર કેટલા કિલોમીટર જેવું થાય છે। તો આ નક્શામાં આપણે અંદાજિત અંતર લઈ લેતા હોઈએ છીએ એટલે કે અમુક આપણે ખબર જ હોય કે આને આપણે 200 કિલોમીટર બરાબર 1 સેમી લઈએ તો 200 કિલોમીટર એટલે 1 સેમી વચ્ચે બે નું અંતર હોય બરાબર। નક્શામાં 1 સેમી હોય હકીકતમાં 200 કિલોમીટર હોય, ધારો કે 300 સેમી હોય તો 1 સેમી આખા ને અડધો સેમી। એવી રીતે આપણે પ્રમાણ માપ લઈને નક્શાને વચ્ચેના બે સ્થળો વચ્ચેનો અંતર આપણે લખતા હોઈએ છીએ। તો આપણને અહીંયા ગુણોત્તર આપેલો છે 1-3 ની પાછળ કેટલા શૂન્ય છે 7-0 છે। આવી રીતના આપણને પ્રમાણ માપ આપેલું છે તેનો મતલબ 1 છે એટલે શું થશે? ધારો કે નક્શાનો માપ 1 સેમી છે અને હકીકતમાં બે શહેર વચ્ચેનો માપ બે શહેરનું વચ્ચેનું અંતર 2 સેમી છે તો આ 1 સેમી છે એટલે નક્શાનો હશે 1 સેમી છે તે નક્શાનો હશે અને 3 કરોડ જેવું છે તે હકીકતમાં તેની વચ્ચેનું અંતર હશે। ચાલો તો આપણે અહીંયા લખી શકું છું આના બરાબર x/y શું લખીશું x/y કારણ કે નક્શાનું માપ x આપેલું છે અને બે શહેર વચ્ચેનું મેં y આપેલું છે। ત્યાર પછી જોઈએ આપણે કે બધે વચ્ચેનો અંતર નક્શામાં બે શહેર વચ્ચેનો અંતર આપણે 4 સેમી એટલે કે x બરાબર 4 આપ્યું છે તો 3/10 ની કેટલી 7 ઘાત લખાય છે વિદ્યાર્થી મિત્રો? અને આપણે શું કહી શકું 10 × 3 × 10 ની 7 ઘાત કારણ કે પાછળ 7 શૂન્ય આપેલા છે એટલે 10 ની માત્ર આપણે 7 લખીશું। જેટલા શૂન્ય ની સંખ્યા હોય તેટલું આપણે માત્ર કે ઘાત લખવાની। ચાલો તો x/y હવે તો x નું માપ આપણને આપેલું છે 4 તો આપણે માત્ર y નું મેળવવાનું છે તો y ને અહીંયા મૂકો તો y બરાબર 4 × 3 × 10 ની 7 ઘાત 4 × 12 × 10 ની 7 ઘાત તો આપણને y બરાબર મળશે 12 ની પાછળ કુલ આપણને 7-0 તો આટલા સેન્ટીમીટર આપણને અંતર જોવા મળે। જો અહીંયા મેં ઉપર સેમીમાં જ લઈ હતું એટલે એ બધાનો કેટલો માપ થશે સેમીમાં। ચાલો આપણને એવું કોઈ વાસ્તવિક અંતર પરંતુ આટલું બધું મોટું અંતર સેમીમાં લેવાય નહીં એટલા માટે હું એને મીટરમાં લખું। ચાલો મીટરમાં લખવું તો મીટરમાં અથવા તો આપણે કિલોમીટરમાં લખીએ કિલોમીટરમાં લખવું હોય તો આપણે એને કેટલા વાર લખવું પડે? જો સૌ પ્રથમ આપણને 7-0 આવ્યા હતા ત્યારે જો બાજુમાં નકશામાં પણ તમને આપેલું છે 300 કિલોમીટર 1 સેમી બરાબર કેટલા કિલોમીટર 300 કિલોમીટર એટલે કે વધારાના 5-0 આપણે ભાગવા પડે। 5-0 કેવી રીતે 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1000 ના 3 શૂન્ય થયા ચાલો અને 1 મીટર બરાબર 100 સેમી થઈ ગયા 5-0 તો આપણે કુલ 5-0 ને ભાગવા પડે તો 5-0 ઉડાડીએ તો કેટલું વધશે 1200 કિલોમીટર કેટલા કિલોમીટર અંતર છે 1200 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જોયું ત્યાર પછી હવે આપણે જોવાના છે સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન નંબર 1 જો પ્રશ્ન નંબર 1 માં આપણે શું કહેલું છે તો કે એક રેલવે સ્ટેશન પર એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે જો 4 કલાક માટે તમારે પાર્કિંગ કરવું હોય તો 60 રૂપિયા ભરવા પડે 8 કલાક માટે કરવું હોય તો 100 રૂપિયા 12 કલાક માટે 140 અને 24 કલાક માટે 180 ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો। વિદ્યાર્થી મિત્રો પાર્કિંગનો દર આપણે પણ જોતા હોઈએ છીએ જ્યારે રેલવે સ્ટેશન પર જઈએ છીએ ત્યારે તેમાં અલગ અલગ
ની એક જુઓ ખબર ટાઈપ કરે ખબર પડતી કે સમપ્રમાણમાં છે કે નહીં પરત આપણે ચકાસવું પડે 4 કલાક છે એટલે 60 હવે ડબલ થઈ કલાક 4 અને 8 થયા તો 6 2 ને 12 થવા જોઈએ 120 રૂપિયા થવા જોઈએ પણ અહીંયા તો 100 રૂપિયા બતાવે છે તો તે સમપ્રમાણમાં નથી ચાલો ગણિતની ભાષામાં સમપ્રમાણતાનો ઉપયોગ કરીને આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 एक रेलवे स्टेशन पर कार पार्किंग करी x1 बराबर 4 लीटर ત્યારે y1 બરાબર શું જોવા મળશે મને 60 રૂપિયા x2 બરાબર 8 ત્યારે y2 બરાબર 100 x3 બરાબર 12 ત્યારે y3 બરાબર 140 x4 બરાબર 18 તો y4 બરાબર સોરી x4 બરાબર 24 તો y4 બરાબર 180 હવે આ બધી વસ્તુ સમપ્રમાણમાં છે કે નહીં તે આપણે વસ્તુ જોવાની છે બધાના માપ એક સરખા જ આપેલા છે ચલો દર જોઈએ આનો દર કેટલો છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 x1 4 ના છેદમાં 60 તો એનો કેટલો દર જોવા મળશે 15 ચોક 60 એટલે નીચે જોવા મળશે 15 જ્યારે x2 જોવા મળે છે 8 ના છેદમાં 100 તો ચાલો આના ભાગ ઉમેરે 25 ચોક 100 એટલે અહીંયા 4 અને 8 એટલે અહીંયા 2 અને અહીંયા નીચે 25 તો આ આપણે એક સરખા જોવા મળતા નથી તેથી 1 ના છેદમાં 15 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ના છેદમાં 25 આ માપ આપણને એક સરખા જોવા મળતા નથી તેથી તે સમપ્રમાણમાં નથી ત્યાર પછી જોઈએ x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3 ચાલો આપણે બધાનું જોવાનું છે કોઈનો સરખો છે કે નહીં તેવી રીતે અથવા તો માત્ર આપણે અહીંયા બાજુમાં દર કરીને જોઈએ કે વાહનના પાર્કિંગ દર તો પણ ચાલે આ રીતે કરો તો પણ ચાલે ચલો 60 ના છેદમાં 4 એટલે જોવા મળશે સોરી 4 ના છેદમાં 60 એટલે આપણને કેટલો પાર્કિંગ નો દર જોવો 4 કલાકના આપણને કેટલા કીધા છે 60 રૂપિયા કીધા છે એટલે 4 ના છેદમાં 60 1 ના છેદમાં 15 8 ના છેદમાં 100 તો કેટલા જવાબ આવે છે 2 ના છેદમાં 25 તેવી જ રીતે 12 ના છેદમાં 140 ચાલો 4 તેરી 12 થશે અને 140 છે 12 ના છેદમાં 140 4 તેરી 12 અને 7 2 14 4 તેરી 12 7 2 14 અને બીજા 10 અને તેના 5 2 10 4 ને કઈ યાદ તો કેટલા બેટા 3 ના છેદમાં 7 5 35 3 ના છેદમાં 35 એવી જ રીતે તમારે આ પણ તમે કરી શકો છો અથવા તો આપણે સાદી જે રીતે અહીંયા કરતા હતા x3 ના છેદમાં y3 અને આવી રીતે જે રીતે કરીએ છીએ તે રીતે પણ તમે જાતે પૂર્ણ કરી શકો છો એક પણ તમને સમપ્રમાણતામાં જોવા મળશે નહીં ત્યાર પછી આપણે લઈએ છીએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ ભેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે તો નીચેના કોષ્ટકના મૂળ મિશ્રણનો ભાગ શોધો ચાલો સૌપ્રથમ લાલ મિશ્રણ માટે એક ભાગ કેવો કીધો છે લાલ અને બાકીના મૂળ ભાગ કેટલા છે આપણી પાસે 8 છે તો આપણે આને આવી રીતે લખી શકીએ x1 બરાબર 1 અને y1 બરાબર 8 ચાલો ત્યાર પછી જો x2 અને y2 x4 અને y4 બધાને આ લખી દઈએ સૌપ્રથમ આવશે 4, 7 અને 12 અને x5 માટે 20 મૂળ મિશ્રણના ભાગ શોધવાના છે અને y1 y2 y3 y4 અને y5 જ રાખીએ x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 તો અહીંયાથી આ 4 કિંમતો પૈકી એક કિંમત હતી તો એ કિંમત મને મળી જાય 1 ના છેદમાં 8 બરાબર 4 ના છેદમાં y2 તો y2 બરાબર 8 ચોક 32 અને y2 ગુણ્યા 1 એટલે y2 કેટલા જોવા મળશે y2 બરાબર 32 ભાગ તો અહીંયા મને જોવા મળશે 32 ભાગ તે જ રીતે હવે આગળ જો
x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3 એવું નથી કે આપણે આ જ વસ્તુ લેવું પણ આપણે આ લેને પણ કરી શકીએ છીએ x1 ની કિંમત છે 1 ના છેદમાં 8 અને x3 ની કિંમત છે 7 ના છેદમાં y3 તો y3 બરાબર 7 તથા 56 કેટલા ભાગ જોવા મળશે મને 56 ભાગ જોવા મળશે તો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જાતે તમારે આ જ રીતથી પૂર્ણ કરવાનો રહેશે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમે લખી લો ત્યાર પછી આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મોલ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મોલ મિશ્રણના કેટલા ભાગનો લાલ રંગ પદાર્થ જોઈએ ચલો સૌપ્રથમ એક ભાગ એટલે x બરાબર x1 બરાબર એક ભાગનો છો અને y1 બરાબર એક ભાગનો કેટલા મિલી જોઈએ છે 75 મિલી તો 1800 મિલી માટે કેટલા એટલે y2 બરાબર મિલી વાળો છે એક જ રો આવશે એકમ તો બધાના સરખા જ છે y ક્રમમાં જેટલા પણ હશે અને x વાળામાં જેટલા છે તેના એકમ સરખા તો લાલ ભાગનો પદાર્થ કેટલો કે x2 બરાબર કેટલા થશે એને હું x ધારી લઉં તો ચલો સમપ્રમાણતાના નિયમ પરથી અથવા તો ગુણોત્તરના સમપ્રમાણ પરથી x1 ના છેદમાં y1 x2 ના છેદમાં y2 x1 છે 1 અને y1 છે 75 જ્યારે x2 x ધારું છું અને y2 ને હું 1800 લઉં છું ચોકડી ગુણાકાર કરું તો 1800 ગુણ્યા 1 એટલે 1800 ના છેદમાં 75 કેટલા જવાબ આવશે મને 1800 ના છેદમાં 75 ત્યાર પછી જોઈએ છીએ હવે 1800 ને આપણે 75 વડે ભાગવા પડે તો 24 ગુણ્યા 75 કરો એટલે મને કેટલા જવાબ મળે 1800 જવાબ મળશે કેટલા જવાબ મળશે 1800 75 75 કેન્સલ ને x બરાબર જવાબ મળશે મને 24 ભાગ કેટલા ભાગ જોવા મળશે મને 24 ભાગ જોવા મળે ત્યાર પછી હું જોઉં ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ઠંડા પીણા ધરાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે કલાક x1 બરાબર 6 કલાક અને y1 બરાબર ટોટલની સંખ્યા 840 તો આ યંત્ર 5 કલાક માટે x2 બરાબર 5 તો y2 બરાબર કેટલી બોટલ ભરશે તો એને હું y2 ચલો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 x1 છે 6 y1 છે 840 x2 છે 5 અને y2 છે 12 ચોકડી ગુણાકાર y બરાબર 5 ગુણ્યા 840 ના છેદમાં 6 5 ગુણ્યા 840 ના છેદમાં 6 840 ને 6 વડે ભાગો તો કેટલો આન્સર જવાબ મળશે મને 5 ગુણ્યા 6 એક 6 એક 2 વચ્ચે અહીંયા 6 6 24 ને 1 શૂન્ય 14 50 70 અને 1 શૂન્ય એટલે 7 y2 એટલે શું y એટલે શું જવાબ મળશે મને બોટલની સંખ્યા કેટલી બોટલ જવાબ મળે છે y બરાબર 700 બોટલ ભરવા ભરે શકાય ત્યાર પછી જોઈએ છે પ્રશ્ન નંબર 5 એક જીવાણુના ચિત્રને 50,000 ગણો મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય છે કોઈ એક જીવાણુ જો કે બેક્ટેરિયા છે તેને 50,000 ગણો મોટું કરવામાં આવે ત્યારે તેની લંબાઈ કેટલી જોવા મળે છે 5 સેમી જોવા મળે જ્યારે 50,000 ગણો મોટું જોવા મળે કારણ કે આપણે બેક્ટેરિયાને નદી આપણે જોઈ શકતા નથી તો જ્યારે બેક્ટેરિયાને આપણે જલ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે 50,000 ગણો મોટું કરીએ છીએ ત્યારે આપણને તેની લંબાઈ કેટલી જોવા મળે છે 5 સેમી જોવા મળે છે જે આકૃતિ બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે હવે જો ચિત્રને 20,000 ગણો કરવામાં આવે તો તેની લંબાઈમાં કેટલો વધારો જોવા મળે ચલો જ્યારે હવે તેની વાસ્તવિક લંબાઈ કેટલી હશે 50,000 ગણો જોવામાં આવે ત્યારે તેની લંબાઈ આપણને 5 સેમી જોવા મળતી હતી કેટલા સેમી જોવા મળતી હતી 5 સેમી તો તેની વાસ્તવિક રીતે
ત્યારે તો તે એક ગણો દશે જેટલું છે એટલું તેને કોઈ ગુણાકાર કરવામાં આવતો નથી એટલે તેનો ફેર ન કરાશે એક ગણો ત્યારે તેની લંબાઈ કેટલી હતી તેને હું કહી દઉં છું y1 ગણો જોવામાં આવે અને તેની લંબાઈ આ કોષ્ટક આપણે બનાવેલી છે તેમાંથી હવે આપણે y1 ની કિંમત મેળવીશું તો 50000 ને x સંખ્યા કહી દઉં सॉरी आज आप y2 मिले के x2 ना छेदमा y2 x1 बराबर 50000 y1 એટલે 1 y1 એટલે 5 આ છે x1 તો આ છે x2 આ y1 તો y2 ચાલો એટલે y1 છે 5 x2 છે મારી પાસે 1 તો y2 ના આપણે મેળવવાના છે तो y2 बराबर 1 गुणिया 5 ना छेद में 50000 तो कितना जवाब છે ભાઈ 5 5 કેન્સલ થઈ જશે એટલે 1 ના છેદ માં 1000 1 ના છેદ માં 1000 એટલે 10 ની કેટલી ઘાત થઈ 4 ઘાત હવે નીચે થી 10 ની ઉપર ઘાત આવે એટલે કેટલી થઈ જશે -4 ઘાત કેટલી થશે -4 ઘાત -4 ઘાત અથવા તો આપણે અહીંયા આવી રીતે પણ લખી શકીએ તમને ડાયરેક્ટ દશાંશ પૂર્ણાંક આવતો હોય તો તમે લખી શકો છો 4 શૂન્ય છે એટલે 4 ઘટા પણ કશું પડશે 1 2 3 અને 4 તો આટલી શ્રેણી એની લંબાઈ વાસ્તવિકમાં હોય છે હવે આપણને અડધો શ્રેણી પણ પાડવા દેખાતું હોય છે સ્કેલમાં તો આટલું બધું શ્રેણી આપણે જોઈ શકીએ નહીં ત્યાર પછી જો એમાં લઈને એક પ્રશ્નમાં કહ્યું છે જો બે જવાબ ચિત્રને 20000 ગણો કરવામાં આવે ચલો કેટલા ગણો કરવામાં આવે 20000 ગણો કરવામાં આવે તો આ ચિત્ર આપણને તો ત્યારે બેક્ટેરિયાની લંબાઈ કેટલી જોવા મળે x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3 x1 છે મારી પાસે 50000 અહીંયા લખવું પડશે કારણ કે એવી રીતે ઉભું બોક્સ ના બનાવેલું છે એટલા માટે આ 20000 ગણો કર્યું છે અને અહીંયા જોવા મળશે તે 53 50000 y1 છે ત્યારે 5 x3 એટલે કે 20000 ગણો હવે હું જોઉં છું ત્યારે y3 મને કેટલું ઓછું મળશે તો y3 બરાબર 5 ગુણ્યા 20000 છેદમાં 50000 5 5 તો કેટલા ગુણાકાર કરશે મને y3 બરાબર 2 સેમી y3 બરાબર મને 2 સેમી બેક્ટેરિયાની લંબાઈ જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ પ્રશ્ન નંબર 6 એક વાહનની પ્રતિકૃતિમાં તેના કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે ચાલો અને તેની વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ 12 મીટર છે તો હવે વાહનની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો આ એક્ઝેક્ટલી આપણે વૃક્ષની લંબાઈ જેવું છે જેવું આપણે આગળના ઉદાહરણમાં જોયું હતું તો આ તમારાથી જાતે થઈ શકે કેવી રીતે છે તો આજના વર્ગમાં પ્રશ્ન નંબર 1 2 અને પ્રશ્ન નંબર 6 પૂર્ણ કરવાના રહેશે પ્રશ્ન નંબર 1 2 અને 6 તો વિદ્યાર્થી મિત્રો તમે આને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અહીંયા સુધી રાખી છે આવતીકાલે આપણે પ્રશ્ન નંબર 7 8 9 10 પૂર્ણ કરીશું અને આગળ પણ એના વિશે થોડું જાણીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા